માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312 242312. દર્શક મિત્રો નમસ્કાર, હું કલ્પના શાહ, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું લોકોને સ્પર્શતા જમીનના પ્રશ્નોના ઉકેલ સંદર્ભે ગાંધીનગરમાં યોજાઈ બેઠક. ભુજ નગરપાલિકાના શાસકોને જાહેર સ્થળોની સફાઈનું ચડ્યું સુરાતન અને દેના બેંક દ્વારા સ્વરોજગાર તાલીમનો પ્રારંભ. પણ સમાચારોની શરૂઆત કરીએ ટાઉન હોલનો પ્રારંભ થાય તે માટે શરૂ થયેલા ધમધમાટથી. ભુજમાં ટાઉન હોલનું કામ ક્યારે પૂરું થશે એ વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. લાંબો સમય થયો પણ ટાઉન હોલનું કામ પૂરું થયું નથી. જોકે ટાઉન હોલના નવા બાંધકામનો વિષય પ્રારંભથી જ ચર્ચામાં રહ્યો છે. ટેન્ડર પ્રક્રિયા, કામ કરતી એજન્સી દ્વારા થઈ રહેલ નબળું કામ, કલાકારો દ્વારા વારંવાર રજૂઆતો પછીએ ટાઉન હોલના બાંધકામમાં ઉતારાતી વેઠ, એ બધા પ્રશ્નો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જોકે હવે ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીની વાત માનીએ તો ફેબ્રુઆરીથી ટાઉન હોલ કાર્યરત થઈ જશે. ભૂકંપ આવ્યો ત્યારે ટાઉન હોલ જર્જરિત થઈ ગયો, ત્યારે નવો ટાઉન હોલ કરવામાં આવ્યો હતો. 15 વર્ષ પછી ટાઉન હોલ રિનોવેશનનું કામ માંગતું હતું એટલે નગરપાલિકા દ્વારા અંદાજિત 1.5-2 કરોડના ખર્ચે નવો ટાઉન હોલનું રિનોવેશન કામ કરવામાં આવ્યું. ઘણા ટાઈમથી ટાઉન હોલનું કામ ચાલુ છે, પણ આખરી ઓપમાં જોવા જઈએ તો ટાઉન હોલનું કામ પૂરું થવા આવ્યું છે. અમારી ગણતરી એવી છે કે આ મહિનાને એન્ડ સુધી કામ પૂરું કરી અને ફેબ્રુઆરી મહિનામાં ભુજની જનતાને ટાઉન હોલ સોંપવાની અમારી ગણતરી છે. એવી આનામાં જોવા જઈએ તો એક સ્ટેજનું એક પડદાનું કામ બાકી છે, સાઉન્ડનો વાયરિંગનું કામ થઈ ગયું છે, ખાલી બહાર સાઉન્ડ લગાવવાનું બાકી છે અને થોડું ઘણું નાનું મોટું જે ફિનિશિંગ અને સફાઈનું કામ બાકી છે અને બહારનો થોડોક સફાઈનું કામ બાકી છે. બાકી જનરલી મોટા મોટા જે કામ હતા એ બધે ટાઉન હોલના પૂરા થઈ ગયા છે. ટાઉન હોલના બાંધકામને 1.5 વર્ષ થઈ ગયું. ભુજ નગરપાલિકાની ગત બોડીએ આ કામ શરૂ કરાવ્યું હતું ત્યારે અપાયેલ અનેક ટેન્ડરોમાં નવી બોડીએ ઘણા બધા ફેરફાર કરાવ્યા છે. નબળું બાંધકામ, ભ્રષ્ટાચાર અને ટાઉન હોલ એ ત્રણેય હકીકતો ભુજમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે એ જોવું રહ્યું કે ટાઉન હોલનું કામ કેવું થાય છે. શું રિલોકેશન સાઇટના નવી શરતના પ્લોટોના પ્રીમિયમનો પ્રશ્ન હલ થશે? શું ભાડા દ્વારા બનાવેલ દુકાનો ભાડે અપાશે? શું જથ્થાબંધ બજારના વ્યાપારીઓ ઉપર લટકતી તપાસની તલવાર અટકશે? આજે અમે આપને બતાવીશું મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ કચ્છના ધારાસભ્યોની રજૂઆત. ભુજને સ્પર્શતા જમીનના પ્રશ્નોનું નિરાકરણ લાવવા રાજ્યના મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરમાં કચ્છના ધારાસભ્યો અને લોકો સાથે બેઠક યોજી હતી. ધારાસભ્યો નીમાબેન આચાર્ય, પંકજ મહેતા, રમેશ મહેશ્વરી ઉપરાંત ચેમ્બરના પ્રતિનિધિઓ, જથ્થાબંધ બજારના પ્રતિનિધિઓ, રિલોકેશન સાઇટના પ્રતિનિધિઓની સાથે જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી ઉપરાંત રાજ્યના મહેસૂલ સચિવ હારિત શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભુજની ચારેય રિલોકેશન સાઇટના રહેવાસીઓને નડતા નવી શરતના પ્લોટોના પ્રીમિયમનો પ્રશ્ન ઉપરાંત જથ્થાબંધ બજારના વ્યાપારીઓને હમણાં જ તંત્ર દ્વારા અપાયેલ નોટિસનો પ્રશ્ન ચર્ચાયો હતો. આ બેઠક અંગે કચ્છ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય કહે છે કે રાજ્ય સરકારના હકારાત્મક અભિગમથી અટકેલો પ્રશ્ન માનવીય અભિગમથી ઉકેલાશે. બધા જ અધિકારીઓ સ્થાનિક અને ગાંધીનગરના એમની સાથે આપણે એક મીટિંગ બોલાવશું કલેક્ટર ડીડી બધાની હાજરીમાં. અને એ રીતે ગઈકાલે જેટલા પ્રશ્નો મેં આપ્યા હતા એ બધા જ પ્રશ્નોની ચર્ચા માટે કલેક્ટર શ્રી, રેવન્યુ સચિવ શ્રી હરીશ શુક્લા, આપણા સદનસીબે કચ્છમાં ડીડીઓ તરીકે રહી ચૂકેલા છે એટલે એમને બધી જ વસ્તુથી માહિતગાર છે. અને એ રીતે ખૂબ સારી ચર્ચા કરવામાં આવી જે લોકોને પ્રશ્ન ટચ કરે છે. દાખલા તરીકે રિલોકેશન સાઇટના ડેલિગેશન પણ આપણે લઈ ગયા કે એ લોકોએ પોતે પોતાની રૂબરૂ રજૂઆત કરી મુદ્દાઓની. એ જ રીતે આપણે જથ્થાબંધ માર્કેટવાળાને પણ લઈ ગયા. એ જ રીતે કિસાન સંઘવાળા ખેડૂતોના અનેક પ્રશ્નો હતા એની પણ ચર્ચા અને વિગતવાર
આ બધી ચર્ચાઓ થઈ અને એમાં અધિકારીઓ સાથે પૂરેપૂરી ચર્ચા કરીને એના ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા અને જ્યાં કાંઈ પોલિસી ડિસિઝન હતું એના માટે મંત્રીશ્રીએ તાત્કાલિક આ મૂકવો અને પોલિસી ડિસિઝન આપણે લેવો જ છે અને આ પ્રશ્ન લોકોનો હલ જ કરવો છે એવી મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચના આપી. ખૂબ સામાન્ય પ્રશ્નો માટે લોકો હેરાન થતા હતા કે હમણાં શરત ભંગની કાર્યવાહી પૂરી થાય પછી જ બાંધકામની મંજૂરી આપી. ખૂબ ગંભીર વિષય તો આખા જિલ્લામાંથી અવાજ ઉઠ્યો, બીજે ક્યાંય નથી તો કચ્છમાં આવું શા માટે? અને એટલા માટે તાત્કાલિક જ એમાં નિર્ણય લેવામાં આવ્યો કે શરત ભંગની કાર્યવાહી ત્યાં પ્રાંત અધિકારી જેવા ક્લાસ વન ઓફિસરને જ વહીવટદાર તરીકે બાડામાં ને બધે મૂકવામાં આવે છે, તો એ જ પ્રાંત અધિકારી ત્યાંને ત્યાં પરમિશન આપે ને શરત ભંગની જે કંઈ કાર્યવાહી હોય એ પૂરી કરીને જે લાભાર્થી હોય એ પોતાના પૈસા ભરી દે. એટલે આ રીતના હુકમો કરવામાં આવ્યા જેથી 5-6 મહિના વિલંબ ન થાય બાંધકામમાં લોકોને, એના માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો. એની સાથે સાથે ભુજના ખાસ પ્રશ્નો પ્રીમિયમવાળામાં પણ રજૂઆત થઈ કે ભાઈ હવે 2-3 વર્ષ બાકી છે, 15 વર્ષનો આમ પણ નિયમ છે અને આ તો આપણે ભૂકંપ પીડિતોને આપ્યા છે અને આવી જંત્રીને આવા બધા ભાવો કરતા આ લોકોને ખરેખર ફ્રી હોલ કરી દેવી જોઈએ. આ લોકોને કોઈ ચાર્જ કે પ્રીમિયમ લેવું જોઈએ નહીં, કારણ કે ઘણી બધી જમીનો આમાંથી આપણે જૂની શરતની પણ આપેલી છે અને થોડાક લોકોને નવી શરતની પણ આપેલી છે. તો બધા માટે ભૂકંપ પીડિતોને જે સરકારે વસાવ્યા એ બધી જ જમીનોમાં પ્રીમિયમ ના લેવો એવો નિર્ણય કરવામાં આવે સરકાર તરફથી, તો જ મને લાગે છે કે આ પ્રશ્નનો હલ થાય. અને એની ખૂબ સારી રજૂઆત થઈ, મંત્રીશ્રીએ હકારાત્મક વાત કરી, અધિકારીઓએ પણ હકારાત્મક વાત કરી અને ખૂબ ઝડપથી આનો નિર્ણય લેવાય એ જાતની સૂચના અપાય છે. તે ઉપરાંત જથ્થાબંધ માર્કેટમાં પણ સૂચનાઓ અપાઈ છે કે એ લોકોને જે ભરવાનો છે ચાર્જ એ એમનો ટેક્સ લઈ લે તો એ લોકોનું પોતાનું રેગ્યુલરાઈઝ થઈ જાય જમીન. જો કે ભુજની ત્રણેય રિલોકેશન સાઇટો ઉપર ભાડા દ્વારા બનાવાયેલ શોપિંગ કોમ્પ્લેક્સની અનેક દુકાનો ખાલી છે. હવે આ દુકાનોનું શું? ભાડા આ દુકાનો માટે કાર્યવાહી કરે એવી રજૂઆતો થતી રહી છે ત્યારે ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય કહે છે કે રાજ્યના શહેરી વિકાસ વિભાગના સચિવ પીકે પરમાર સમક્ષ કરાયેલી રજૂઆત પછી હવે ભાડાની બંધ દુકાનો ફરી ધમધમતી થશે એવી આશા છે. જ્યારથી હું ચૂંટાઈને આવી મેં જોયું કે આટલી સરસ લોકેશનમાં આવી સરસ ગ્રાઉન્ડ પ્લસ વનની દુકાનો ભાડાએ બનાવી છે. ભૂકંપની અંદર જે લોકો પોતાની દુકાનો પડી ગયા અને ધંધા રોજગાર વગરના ત્યાં આશય એ લોકોને આ દુકાનો આપવાનો અને માર્કેટ ઊભી કરવાનો હતો. થોડાક લોકોને અપાય, બાકીની દુકાનો રહી ગઈ. આજે એ દુકાનોની હાલત ખંડેર બની ગઈ છે. તો સરકાર દ્વારા ઊભી કરાયેલ, ભાડાકર દ્વારા ઊભી કરાયેલી આવી દુકાનો એ જો પ્રાયોરિટીમાં ભૂકંપ પીડિતોને આપે, સહકારી મંડળીઓને આપે, જે હેન્ડીક્રાફ્ટનું કામો કરતી હોય તો હેન્ડીક્રાફ્ટ બજાર થઈ શકે, સખી મંડળોને ફૂડ કોર્ટ બનાવવા માટે આપે, આને જે ભૂકંપ પીડિતો હોય એને પ્રાયોરિટી આપે, આ જાતની ચર્ચા સાથે આ દુકાનોને ભાડે જ આપવી જોઈએ, 10-20 વર્ષના લીઝ ઉપર આપવી જોઈએ, આ જાતની વાત અમે સૌએ મૂકી છે. મારું આખું ડેલિગેશન આની ખૂબ ચિંતા કરી અને આ રજૂઆત અમે કરી છે અને ખૂબ પોઝિટિવ વલણ એ સચિવ શ્રી પૂનમચંદભાઈ પરમારનું રહ્યું હતું, કારણ કે એ પણ આપણા સદનસીબે કચ્છના કલેક્ટર રહી ચૂક્યા છે એટલે એમને પણ કચ્છની ને ભુજની પરિસ્થિતિથી વાકેફ છે. એટલે આ રીતે આ ભાડાની દુકાનોનો તાત્કાલિક નિર્ણય થાય અને નિકાલ કરવામાં આવે એવી પ્રપોઝલ અમે મૂકીને આવ્યા છીએ. ધારાસભ્ય નિમાબેન આચાર્યની રજૂઆતને પગલે હવે ટીન સિટી ગ્રાઉન્ડ જાહેર કાર્યક્રમો માટે લોકોને કામ આવી શકશે. રાજ્યના મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ કચ્છના પ્રજાકીય પ્રતિનિધિઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો સાનુકૂળ પડઘો પડ્યો છે. ધારાસભ્યો નિમાબેન આચાર્ય, પંકજ મહેતા, રમેશ મહેશ્વરીની ઉપસ્થિતિમાં ચર્ચાયેલા પ્રશ્નો અંગે રાજ્ય સરકારનો અભિગમ કેવો છે આવો જાણીએ ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય પાસેથી.
कच्छ न्यूज साथ बात करता नीमाबेन कहे छे कि हवे टीन सिटी ग्राउंड खुल्लू ज रहेशे ते सिवाय शरत भवना नामे अटकती बांधकामनी मंजूरी हवे नहीं अटकावाय। भूज नी अंदर लागे वर्गी छे त्यां सुधी टीन सिटी ना जे ग्राउंड छे आपणो पब्लिक पर्पज नो खूब उपयोगी थतुं कथा वार्ताओ बधा अनेक प्रोग्रामो आ टीन सिटी मां थता हता। पण सरकारी ऑफिसो ने आपणे जग्या फाळवी એટલે અડધું ગ્રાઉન્ડ આપણું પૂરું થઈ ગયું। સરકારી ઓફિસરો કરવામાં ઓફિસો કરવામાં વાંધો નથી, કારણ કે લોકોને અવારનવાર જરૂર હોય વચ્ચે છે તો સારી વાત છે। પણ સ્ટાફ ક્વાર્ટર માટે જે 14,000 ચોરસ મીટર જગ્યા આપવાની વાત કરી એમાં મેં ઓબ્જેક્શન લીધું, એટલા માટે કે આપણી પાસે પછી 2,000 ચોરસ મીટરનું ગ્રાઉન્ડ રહેતું હતું અને એટલા ગ્રાઉન્ડમાં કોઈ પ્રોગ્રામ થઈ ન શકે અને લોકોની લાગણી આ ગ્રાઉન્ડ જોડે જોડાયેલી છે। એ પણ નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ હવે કોઈને આ જગ્યા પાડવીને અને 16,000 ચોરસ મીટર જગ્યા એ પબ્લિક ફંક્શન માટે અનામત રાખવી। તે ઉપરાંત નગરપાલિકાના બિલ્ડિંગની જગ્યાનો પણ વિષય છે, એ પણ તાત્કાલિક અહીંથી ફાળવવામાં આવે એવી પણ રજૂઆત કરી। અનેક પ્રશ્નો, ખેડૂતોનો શરત ભંગનો વિષય તો ઠીક છે, પણ ખેડૂતોનો જે શ્રી સરકારનો પ્રશ્ન છે, બહુ મોટા પાયે પ્રશ્ન છે। 7-12 હોય ભરતા હોય, વિઘોટી બધું હોય, કબજો હોય એનો, જમીન વાવતા હોય અને આની અંદર શ્રી સરકાર બોલતી હોય, એટલે શ્રી સરકાર શબ્દ એ આમાંથી કાઢી નાખવો અને એને રેગ્યુલરાઇઝ કરી દેવું એવી પણ વાત થઈ, માપણી વધારાના પ્રશ્નોની પણ ચર્ચા થઈ। આવા ઘણા બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરીને એના સોલ્યુશન માટે ખૂબ સારા આદેશો માનનીય મંત્રીશ્રી આપ્યા અને એમને સ્પષ્ટ સૂચના આપી કે ઘણા વર્ષોથી કચ્છના લોકોને મહેસૂલ વિભાગમાં ઘણી બધી તકલીફો છે, ઘણા ગૂંચવાડા છે, કારણ કે કચ્છ એ બધા આખા ગુજરાતના બીજા જિલ્લાઓથી અલગ છે। કચ્છ માટે બધા અલગ નિયમો, જિલ્લા અન્ય રાજ્ય માટે, ગુજરાતના બાકીના ભાગ માટે અલગ નિયમો, તો આવું ચાલી શકે નહીં। નિયમો બધાને માટે સરખા હોવો જોઈએ, જે કાંઈ જીઆર બનાવે એનું અર્થઘટન વ્યવસ્થિત થાય અને બીજા જિલ્લાઓને જે રીતે મહેસૂલના કાયદાઓનો અમલ થાય છે એ જ પ્રમાણે કચ્છની અંદર પણ એ જ પ્રમાણે સમાનતાથી થાય। આવી 2 ગુઠ્ઠા જમીનની મંજૂરી માટેની પણ વાત થઈ કે પાણીનો સોર્સ હોય ત્યાં જ 2 ગુઠ્ઠા જમીન ખેડૂત માગતો હોય, હવે એ પોતે બોર કરે ત્યાં, હવે એને માટે જીઓલોજીનો રિપોર્ટ લાવવાની શું જરૂર છે? ખેડૂત જ્યારે જમીન ખરીદતો હોય ત્યારે એ પોતાના પાણીનો સોર્સ હોય ને પોતાના પાણીના બોર માટે જ કરતો હોય, એટલે એ પણ નક્કી થયું કે ભાઈ એમાં કોઈ જીઓલોજી રિપોર્ટની જરૂર નથી, કારણ કે પોતાના ખર્ચે ખેડૂત કરે છે આ બોર, ખેડૂતને કોઈ સરકાર પૈસા નથી આપતો, એટલે પોતાના પૈસા કોઈ એમ પાણીમાં નાખી ના દે, એટલે આ વિષયની પણ વાત થઈ। આવા અનેક પ્રશ્નોની ચર્ચા થઈ છે ને મને ચોક્કસ વિશ્વાસ છે કે માનનીય મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહે જે રીતે કચ્છના પ્રશ્નોને હાથમાં લીધા છે એ રીતે આ પ્રશ્નો ખૂબ ટૂંક સમયની અંદર હલ થાય એવી આપણને આશા બંધાણી છે। તમને લોકોના પ્રશ્નોથી ચિંતિત છો, રજૂઆતો કરો છો, વહીવટીતંત્રના કેટલાક અધિકારીઓનું વલણ મીટિંગની અંદર ખરાબ રહ્યું છે? હું નથી માનતી કે એવું કાંઈ રહ્યું, એ બધા જ પોઝિટિવ રહ્યા હતા અને મેં કહ્યું એમ સચિવ જે અત્યારે મહેસૂલના છે એ અહીંયા કચ્છમાં ડીડીઓ તરીકે રહી ચૂકેલા છે અને એમને તમામ વસ્તુ ખબર છે કચ્છના પ્રશ્નોની, કચ્છની લોકોની પીડાની, અને એટલા માટે કલેક્ટરશ્રી અને બીજા નીચેના અધિકારીઓ અને આપણા સચિવ હરીશ શુક્લ ભેગા મળીને આ બધા પ્રશ્નો હલ કરે એ જાતની ભૂમિકા તૈયાર થઈ છે। અને વાત સફાઈની, આજે અમે આપને બતાવીશું ઐતિહાસિક ઇમારતો પછી હવે બાગ બગીચાની સફાઈ ભુજ નગરપાલિકાને ચડ્યું સફાઈનું સુરાતન। ભુજ શહેરને સ્વચ્છ બનાવવા માટે ભુજ નગરપાલિકાએ અભિયાન છેડ્યું છે। ચીફ ઓફિસર ગોવિંદ ચંડપ્પા દ્વારા ઐતિહાસિક સ્મારકોની જાળવણી અંતર્ગત સરપટ નાકાની સફાઈ કરાઈ તો હમીરસરના ગઢની રાંગ પાસેના પેન્શનર ઓટલાની પણ સફાઈ કરાઈ। હવે વારો બાગ બગીચાઓનો છે। ભુજના જાહેર બગીચાઓની સાફ સફાઈ ભુજ નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન ધીરુભાઈ ઠક્કરના માર્ગદર્શન નીચે થઈ રહી છે।
હમીરસર તળાવના વિસ્તારમાં આવેલ રાજેન્દ્ર પાર્ક, વોકવે અને ખેંગાર પાર્કની સાફ સફાઈ ભુજ નગરપાલિકા દ્વારા હાથ ધરાઈ હતી. ભુજ નગરપાલિકા દ્વારા થઈ રહેલ સફાઈ અભિયાન અંગે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા સેનિટેશન કમિટીના ચેરમેન ધીરુભાઈ ઠક્કર, ભુજમાં ઘણા બધા ટુરિસ્ટો આવી રહ્યા છે હમણાં કચ્છમાં, તો કચ્છનો સારું લાગે, ભુજનો સારું લાગે, ને આપણો વોકિંગ ટ્રેક છે જે આપણી ભુજની ચોપાટી કહેવાય, ધારો કે મુંબઈની, એવો છે. અહીંયા કને કમસે કમ રોજના 5,000 માણસો વોકિંગ કરે છે સવાર સાંજ થઈને, ને ત્યાં કને અહીંયા કને ઝાડ હોવો તે ખુરશીઓ ઘણી છે તે બહુ ઓછી સફાઈ થતી હોય છે. તો હવે એ અમે ઝુંબેશ ચાલુ કરી છે. ભુજમાં 5 નાકા, વોકિંગ ટ્રેક, ને ટુરિસ્ટો જ્યાં જ્યાં ફરે છે એ બધે સ્થાન, આપણે આ ગાંધીજીનો પૂતલો છે ત્યાં, પેન્શન ઓટલો છે, એ બધે આપણે લઈ લીધો છે. હજી પણ એવી જે જગ્યા લાગશે જ્યાં ટુરિસ્ટોનો રસ વધુ હોય છે, તો કચ્છમાં એમ કોઈ આવે તો એમ લાગવું ખપે કચ્છ પણ કઈ સારી જગ્યા છે, તો બીજી વાર ટુરિસ્ટ આવે. વાત કરી સફાઈની, સફાઈ માત્ર એકાદ બે દિવસ પૂરતી જ કરવામાં આવે છે? ના, અહીંયા તો હમણાં તો ચાલુ જ છે 8 દિવસથી, પણ જ્યાં સુધી ટુરિસ્ટનો ફ્લો પણ રહેશે ને હોમ પણ આવા 10-15 દિવસે આવો બધી જગ્યા છે એ લેવામાં જ આવશે. હવે માત્ર ટુરિસ્ટ માટે જ સફાઈ કરવામાં આવશે? ના ના, ટુરિસ્ટ માટે નથી, વોકિંગ ટ્રેક ઉપર આપણા જ લોકો અહીંયા 5,000 લોકો રોજ વોકિંગ કરે છે, જે તમે ગમે ત્યારે જોઈ શકો છો. આગામી દિવસોમાં કયા કયા અંતરે સફાઈ કરવામાં આવશે? આપણે આ ટ્રેકને એ લીધા છે, એના સિવાય સિટીમાં જે રૂટિંગ થાય છે એ સફાઈ અભિયાન આવકારે છે. લોકો પણ ઈચ્છે છે ભુજના નગરસેવકો આ રીતે ભુજ શહેર માટે સારા કાર્યો કરે, પણ હમીરસર પાસે ઊભા રહેતા ફેરિયાઓ અને પડ્યા પાથર્યા રહેતા ભિખારીઓ, પ્રવાસીઓને, અહીં આવતા શહેરીજનોને અને વોકિંગ કરનારાઓને માટે સમસ્યા સર્જે છે. તેમને અહીંથી સલામત સ્થળે ખસેડવાની જરૂરત છે. હવે જોઈએ વાસ્તવિકતા. ભુજ નગરપાલિકાને ચડેલા સફાઈના શુરાતનની અસર કેટલો સમય રહેશે એ ચર્ચા વચ્ચે આજે મેં આપને બતાવીશું વાસ્તવિકતા. વાત જ્યારે શહેરના પ્રશ્નોની હોય ત્યારે કચ્છ ન્યૂઝનો અભિગમ હંમેશા વાસ્તવિકતા દર્શાવવાનો રહ્યો છે. સફાઈ અભિયાન અંતર્ગત ભુજ નગરપાલિકા એક નજર આ તરફ પણ કરે તે જરૂરી છે. કારણ, મહાપુરુષોની આ પ્રતિમાઓ હવે બેહાલ પરિસ્થિતિમાં છે. વળી ભુજ શહેરને હંમેશા કનડતી રખડતા ઢોરની સમસ્યા પણ લોકોને માટે મુશ્કેલીરૂપ છે. મહાપુરુષોની પ્રતિમા આગળ ઊભા કરાયેલ સ્મારક કે પછી રસ્તા ઉપરના ડિવાઈડર, જ્યાં જુઓ ત્યાં ધૂળ જ ધૂળ છે. જો કે કચ્છ ન્યૂઝના પ્રશ્નનો ઉત્તર આપતા નગરપતિ અશોક હાથી એમ તો કહે છે કે અમે સફાઈ કરીશું. ભુજ નગરપાલિકા દ્વારા જે જૂના ઐતિહાસિક સ્થળો છે એનું ફાયર દ્વારા સફાઈ ચાલુ છે. અત્યારે પાણીથી વ્યવસ્થિત પેસથી ધોવામાં આવે છે. જે ભુજના મહાનુભાવોનું અને ક્રાંતિવીરોની જે બાવલા લગાવવામાં આવે છે એના નગરપાલિકા દ્વારા 15 દિવસ મહિને દી એક વખત રાતના બરોબર વ્યવસ્થિત રીતે પાણીથી ધોવામાં આવે છે. છતાં પણ એ લોકોની જે જન્મજયંતિ અથવા તો પૂર્ણતિથિ હોય છે ત્યારે એ વિસ્તારમાં પૂરેપૂરો નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવે છે અને નગરપાલિકા એ બાવલાઓનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. પણ લોકોને ભુજ નગરપાલિકા ઉપર ભરોસો છે ખરો? ભુજ શહેરના જાહેર સ્થળો હોય કે પછી ભુજના જાહેર માર્ગો, બજારો કે રહેણાંક વિસ્તારો હોય, ભુજમાં સફાઈના નામે મીંડું છે. ભુજ નગરપાલિકાના સફાઈ અભિયાન અંગે તીખી પ્રતિક્રિયા આપતા ભુજના જ રહેવાસી એવા કોંગ્રેસી અગ્રણી શ્રવણસિંહ વાઘેલા થોડામાં ઘણું કહી દે છે. નગરપાલિકા આમ જોવો તો કે મોટી મોટી વાતો કરે છે કે અમે આ યુગ આપણા પુરુષોને, યુગ પુરુષો જે થઈ ગયા એમની જે પ્રતિમાઓ છે એને સાફ સફાઈ કરીએ છીએ, તેમજ રસ્તાઓમાં પણ સાફ સફાઈ કરીએ છીએ. પણ હાલે જે મેં હાલની પરિસ્થિતિ જોઈએ છીએ તો દરેક જે મહાત્મા ગાંધી હોય કે ડૉક્ટર આંબેડકર સાહેબ હોય કે પંડિત જવાહરલાલ નહેરુ હોય કે અન્ય જે આપણા રાજકીય પુરુષોના જે સ્ટેચ્યુ છે એ સફાઈ સાવ થતી નથી જે, અને હાલે પણ એ જ પોઝિશનમાં છે. તો ખરેખર આ સફાઈ તાત્કાલિક કરવી જોઈએ. પણ આમાં મને નથી લાગતું કે આમને આમાં રસ હોય, આમને તો પોતાના જ તે ખાડા પૂરવામાં રસ છે. એક બાજુ ભારતના વડાપ્રધાન વર્લ્ડમાં ક્યાંય ન હોય એવું સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ બનાવવાની વાતો કરે છે, ત્યારે ભુજ મધ્યે સરદાર વલ્લભભાઈનું જે સ્ટેચ્યુ છે એની જો સફાઈ ન કરી શકતા હોય અને એની જો જાળવણી ન કરી શકતા તો મારે તો એમ કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સરદાર વલ્લભભાઈનું નામ લેવું જ ન જોઈએ. હાલે ભુજ નગરપાલિકા દ્વારા જે આ સ્વચ્છતા અભિયાન અનુસંધાને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે જે સફાઈ કામદારોના, એ ખરેખર એમાં ઘણી ઉણપ છે અને એમાં તેઓ પણ આમાં સંડોવાયા છે અને આ સંડોવણીના કારણે સફાઈ થતી નથી, જેથી કરીને હું તો કહું છું કે આમાં મને તો એવું લાગે છે કે મોટો ભ્રષ્ટાચાર સફાઈ કામમાં થયેલો છે. અહીં પ્રશ્ન ટીકાનો નહીં, વિશ્વાસનો છે. ભુજ નગરપાલિકાના યુવા શાસકો ભુજની પ્રજામાં વિશ્વાસ પેદા કરવામાં છેલ્લા એક વર્ષમાં નિષ્ફળ રહ્યા છે, આ કડવું સત્ય છે.
પ્રજાનો વિશ્વાસ જીતવા માટે ભ્રષ્ટાચારનો રસ્તો છોડીને લોકહિતને હૈયે વસાવવું પડશે, આપને શું લાગે છે? દેના બેંક દ્વારા કચ્છના ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની તકો વધે તે હેતુથી તાલીમ કેન્દ્ર RCTનો પ્રારંભ કરાયો છે. કેન્દ્રના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને દેના બેંક દ્વારા RCETI એટલે કે રૂરલ સેલ્ફ એમ્પ્લોયડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું. ભુજોડી મધ્યે કાર્યરત કરાયેલ આ સ્વરોજગાર તાલીમ કેન્દ્રના પ્રારંભ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, RCTના નેશનલ ડાયરેક્ટર KN જનાર્દન, દેના બેંકના પ્રબંધ નિર્દેશક અશ્વિની કુમાર, કલેક્ટર મુકુલ ગાંધી, TDO CJ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. RCTI એટલે કે સ્વરોજગાર તાલીમ કેન્દ્ર અંગે આ કેન્દ્રના સ્થાનિક ડાયરેક્ટર વિજય પટેલે મહિલાઓ યુવાનોને અહીં તાલીમ લેવા માટે અનુરોધ કર્યો હતો. સંચાલન કપિલ ગોસ્વામીએ સંભાળ્યું હતું. તેના બેંક દ્વારા શરૂ કરાયેલું સ્વરોજગાર તાલીમ કેન્દ્ર કઈ રીતે કામ કરશે એ અંગે કચ્છ ન્યૂઝને માહિતી આપતા દેના બેંક કચ્છના રિજિયોનલ મેનેજર રોશનલાલ શર્મા. દેના બેંકને ઓર કેન્દ્ર સરકારને મિલકર કે દેના ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન, દેના RCTI નામ કે એક સંસ્થા હૈ જિસકે અંદર જો બેરોજગાર યુવક હૈ ઉન લોગો કો રોજગાર કે લિયે ઉપયુક્ત પ્રશિક્ષણ તાલીમ देने के लिए वो संस्था है जिसमें बिना मूल्य के खाने पीने के और रहने की सुविधा के साथ उन लोगों को 7 दिन से लेकर के 45 दिन तक के अलग अलग कोर्सेज जो हैं चलाते हैं उसके अंदर, और उससे वो प्रशिक्षण लेकर के फिर अपना खुद का धंधा करें, और धंधा करने के लिए अगर उनको लोन वोन चाहिए तो उसके लिए बैंक का सहारा लें, बैंक से लोन अप्लाई करें और बैंक उसके अंदर उनकी वो करें, उनका जीवन का जो स्तर है वो सुधरे, जीवन धोरण सुधरे અને પગભર થાય એ લોકો અહીંથી તાલીમ મેળવી. ઉસમે જૈસે લેડીઝ કે લીએ હમ લોગ સિલાઈના વર્ગો ચલાવીએ છીએ, સીવણના વર્ગો, પછી બ્યુટી પાર્લરના વર્ગો ચલાવીએ છીએ, મોબાઈલ રિપેરિંગ પુરુષો માટે ભાઈઓ માટે, પછી આ સ્વચ્છ શિલ્પી એના પણ કોર્સેસ અમે ચલાવીએ છીએ, ડ્રાઇવિંગ શીખવાડીએ છીએ, આનું સિક્યોરિટી ગાર્ડની પણ ટ્રેનિંગ અમે કરીએ છીએ. એટલે જુદી જુદાના કંઈ 200 ઉપર કઈ સંખ્યામાં જુદા જુદા પ્રકલ્પો છે એના માટે અમે ટ્રેનિંગ, સ્પેશિયલ ટ્રેનિંગ, એમ્બ્રોઇડરી ભરતકામનું શીખવાડીએ છીએ, ઘણા બધા કામો અમે અંદર ચલાવીએ છીએ. ખાસ કરીને કયા પ્રકારના લોકો આની અંદર શીખવા? 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની ઉંમરવાળા અને જે બેરોજગાર હોય અને કંઈક આપણો પોતાનો ધંધો વિકસાવવા કરવા માંગતા હોય અને કંઈક તાલીમ લઈ અને આગળ વધવા માંગતા હોય એ લોકોને APL હોય કે BPL હોય કોઈ પણ એની અંદર આવી શકે છે. તાલીમ લીધા પછી અમને એમનું પોતાનું કંઈક ઉપક્રમ ઊભું કરવું પડતું હોય છે અને એના માટે જો નાણાકીય સહાયતા જોઈતી હોય તો એમને જે સર્ટિફિકેટ ત્યાંથી EDPનું એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરેલો હોય એવું સર્ટિફિકેટ પણ અમે આપીએ છીએ અને એના નામો અમે જુદા જુદા બેંકોને પણ આપીએ છીએ કે અમારા અહીંથી આટલા માણસોએ આ ટ્રેનિંગ લીધેલ છે અને એ જો તમને નાણાકીય સહાયતા માટે આપતા હોય લોન લેવા માટે તો એ લોકોને પ્રાથમિકતા આપવી અને એમની ચકાસણી કરી અને એમને યોગ્ય માર્ગદર્શન અને નાણાકીય જે કંઈ બેંકની યોજના હોય, ધારો કે PMMY હોય, મુદ્રા લોન હોય, જેવું જેવું એનું ગજા પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એમને બેંકો લોન આપે છે. એટલે ક્રેડિટ લિંકેજ એને કહીએ છીએ અમે કે ટ્રેનિંગ લીધા પછી અમે ક્રેડિટ લિંકેજ કરીએ છીએ અને એ સેટલ થાય, સેટલમેન્ટ રેશિયો કેટલો ગયો, કેટલા માણસો ટ્રેનિંગ લીધા પછી પોતાનો ધંધો કર્યો, પોતાની મૂડીથી કર્યો હોય કે બીજાની બેંકની સહાયથી કર્યો હોય, જો પોતાની મૂડીથી કર્યો હોય તો સેટલમેન્ટ રેશિયોમાં આવી જાય, પણ જો બેંકની સહાયતાથી કર્યો હોય તો ક્રેડિટ લિંકેજમાં પણ આવી જાય. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.